ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 13 પૃષ્ઠભાગ અને ઘનફળ એની આપણે ચર્ચા કરીએ છીએ. છેલ્લે આપણે એપિસોડ 1-9 માં ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળ ની ચર્ચા કરી. હવે એપિસોડ 10 ની અંદર ઘનફળ, ઘનફળ એટલે કદ, વોલ્યુમ. કોઈ પણ પદાર્થ હવામાં જે જગ્યા રોકે, કોઈ પણ પદાર્થ ઘન પદાર્થ શું કરે, હવામાં જગ્યા રોકે. તો ઘન પદાર્થ અવકાશમાં હવામાં જગ્યા રોકે છે. તો આ રોકેલી જગ્યાને પદાર્થ નું ઘનફળ કહેવાય છે. પદાર્થ શું કહેવાય? ઘનફળ. ઘનફળ કદ અથવા વોલ્યુમ કહેવાય. તમે ખબર છે કે તમે કોઈ પણ પદાર્થને પાણીમાં નાખો, ઘન પદાર્થને, તો પાણી ઊંચે આવે છે, તો એટલી એ જગ્યા રોકે. એવી રીતે આ હવા છે, હવામાં આપણે ઊભા છીએ તો આપણા જેટલી હવા ખસે, આપણા કદ જેટલી, એને આપણે વોલ્યુમ અથવા કદ કહીએ છીએ. બરાબર. એની વ્યાખ્યાની આપણે કઈ જરૂર નથી, આપણે સમજણ છે કે લંબનનું ઘનફળ એટલે કે લંબનનું કદ. લંબન તમને ખબર છે કે લંબન આપણા આગળ ભણી ગયા, લંબન લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ LBH. બરાબર. આવી રીતે આ લંબન છે, આ લંબાઈ, આ પહોળાઈ, ઊંચાઈ. બરાબર. આ એનો પાયો ભાઈ. બરાબર. આ લંબાઈ, આ પહોળાઈ. તો અહીં તમે જુઓ, લંબન નું ઘનફળ બરાબર પાયાનું ક્ષેત્રફળ. આ નીચેનો પાયો હોય, આ નીચેનો શું પાયો, લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. પાયાનું ક્ષેત્રફળ એટલે શું ભાઈ? લંબાઈ ગુણ્યા પહોળાઈ, એલ ગુણ્યા બી અને ગુણ્યા ઊંચાઈ. પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. ટૂંકમાં લંબન નું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે એલ ગુણ્યા બી ગુણ્યા એલ, એટલે કે જેની બધી બાજુ સરખી હોય. બરાબર. તો લંબન સમઘન ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા એલ ઘન. તો એલ ક્યુબ થાય. બરાબર. એવી રીતે અહીંયા આના એકમ સેન્ટીમીટર, તો સેન્ટીમીટર ક્યુબ, મીટર ક્યુબ એવી રીતે કહેવામાં આવે છે. તો આ કેટલાક એકમો તમારે યાદ રાખવાના. એક મીટર ઘન, એક મીટર ક્યુબ બરાબર 1000 લીટર. આ કેવી રીતે કે એક મીટર લાંબી, એક મીટર પહોળી, એક મીટર ઊંચી ટાંકી હોય તો એની અંદર 1000 લીટર પાણી સમાય. બરાબર. સુઈ અંડરગ્રાઉન્ડ ટાંકી કેવી હોય? 1 મીટર લાંબી, 1 મીટર પહોળી આવી તમારે ટાંકી હોય ભાઈ. 1 મીટર લાંબી, 1 મીટર પહોળી અને 1 મીટર ઊંચી આવી સમઘન ટાંકી હોય. બરાબર. તો આ ટાંકીની અંદર 1000 લીટર પાણી સમાય. કેટલું પાણી સમાય? 1000 લીટર. ભાઈ ભાઈ 1 મીટર લાંબી, 1 મીટર પહોળી, 1 મીટર ઊંચી ટાંકી હોય. હવે આપણને ખબર છે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. એલ ઘન નો અર્થ શું થાય? 1 મીટર ક્યુબ. 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 1 મીટર. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર ગુણ્યા 100 સેન્ટીમીટર.
एक लीटर बराबर कितना? एक हजार मिली लीटर अथवा एक हजार सेंटीमीटर। एनो अर्थ है 10 सेंटीमीटर लांबी, 10 सेंटीमीटर ऊंची और 10 सेंटीमीटर पौड़ी। बराबर कोई माप हो तो यहां कितना पानी समान है? एक लीटर पानी समान है। समझे पड़ी? કે ભાઈ 10 મીટર લાંબુ હોય, 10 મીટર પહોળું હોય, 10 સેન્ટીમીટર સોરી સેન્ટીમીટર, આમ 10 સેન્ટીમીટર લાંબુ, 10 સેન્ટીમીટર પહોળું અને 10 સેન્ટીમીટર ઊંચું। આ 10 સેન્ટીમીટર 10 10 10 એવી રીતે આ બધું માપ પણ કેટલું હોય? 10 10 બરાબર। આ 10 10 હોય બધું માપ કેટલું હોય? 10 10 સેન્ટીમીટર હોય। તો 10 × 10 × 10 એટલે 1000 સેન્ટીમીટર ક્યુબ એટલે 1 લીટર આવે। શું આવે? 1 લીટર। તો તમારે યાદ રાખવાનું, આ એકમો તમારે યાદ રાખવાના છે। બરાબર, આ એકમો શેના છે? ઘનફળ એટલે કે વોલ્યુમના એકમો છે। શેના એકમો છે? વોલ્યુમના એકમો છે। હવે તમારે એક બીજું કામ કરવાનું છે કે અહીંયા કેટલાક ઉદાહરણો આપેલા છે, એ ઉદાહરણો તમારે ઉદાહરણ નંબર 11 અને ઉદાહરણ નંબર 12 તમારે ગૃહ કાર્યો કરવાના છે। ઉદાહરણ નંબર 11 અને ઉદાહરણ નંબર 12 તમારે શું કરવાના છે? ગૃહ કાર્યો। હવે આપણે સ્વાધ્યાય તરફ જઈએ તો સ્વાધ્યાય 13.5 પ્રશ્ન 1 કે ભી દિવાસળીની એક પેટી, બધાએ જોઈ છે માચિસ, બરાબર, માચિસની એક પેટી, માચિસ કહેવાય બરાબર, એની એક પેટીનું માપ 4 સેન્ટીમીટર બાય 2.5 બાય 1.8। આનો અર્થ શું થયો? આનો અર્થ શું થયો? 4 સેન્ટીમીટર લાંબી, 2.5 સેન્ટીમીટર પહોળી અને 1.5 સેન્ટીમીટર ઊંચી દિવાસળીની પેટી કેવી? લંબન। બરાબર, લંબન દિવાસળીની પેટી ની લંબાઈ એ બરાબર 4 સેમી, પહોળાઈ બી બરાબર 2.5 સેન્ટીમીટર અને ઊંચાઈ x બરાબર 1.5 સેન્ટીમીટર। લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, તો દિવાસળીની પેટીનું ઘનફળ બરાબર, દિવાસળીની પેટીનું ઘનફળ બરાબર l ગુણ્યા b ગુણ્યા x એટલે કે l dx। l એટલે કેટલા આવે? 4 × 2.5 × 1.5 2500 બરાબર, 100 × 1.5 એટલે કે 15 સેન્ટીમીટર ક્યુબ। કેટલું આવ્યું ભાઈ? 15। જો 2500 એટલે 10 × 15 એટલે કે 15 સેન્ટીમીટર ક્યુબ। આ શું આવ્યું? દિવાસળીનું ઘનફળ। આવી 12 પેટી સમાન તેવી પેટીનું ઘનફળ એટલે કે 12 પેટીનું ઘનફળ, 12 પેટીનું ઘનફળ બરાબર 12 × 15 15 × 15 = 20 એટલે 180 સેન્ટીમીટર ક્યુબ। આમ 12 પેટી સમાય તેવી પેટીનું ઘનફળ કેટલું થાય? 180 સેન્ટીમીટર। આમ 12 પેટી સમાય તેવી પેટીનું ઘનફળ બરાબર 180 સેન્ટીમીટર ક્યુબ। આ તમારો જવાબ આવી ગયો બરાબર। આ ઘનફળ નો આપણે
પહેલો દાખલો કર્યો. પ્રશ્ન નંબર બે, હવે પ્રશ્ન નંબર બે તરફથી જઈએ કે લંબન પાણીની ટાંકીની લંબાઈ 6 મીટર, પહોળાઈ 5 મીટર અને ઊંડાઈ 4. લંબન પાણીની ટાંકીની લંબન પાણીની ટાંકી ની લંબાઈ એન બરાબર 5 મીટર, પહોળાઈ એન બરાબર 6 મીટર, સોરી ધ્યાન રાખજો, બી બરાબર 5 મીટર અને ઊંડાઈ એ ઊંચાઈ, ઊંડાઈ એ ઊંચાઈ, ઊંડાઈ એ ઊંચાઈ એ બરાબર 4.5 મીટર. બરાબર, લંબન ટાંકીનું ઘનફળ, લંબન ટાંકીનું ઘનફળ બરાબર એલ ગુણ્યા બી ગુણ્યા એચ, 6 ગુણ્યા 5 ગુણ્યા 4.5. બરાબર, શૂન્ય, 5 તરી 15, 4 તરી 12, 1 તેર. બરાબર, 45 ને 135 થાય ટાકા પછી લસાઈ ચિહ્ન. તો આ તમારો જવાબ મળે 135 મીટર ક્યુબ. આ ટાંકીનો ઘનફળ કેટલું આવ્યું? 135 મીટર ક્યુબ. કેટલું આવ્યું? 135 મીટર ક્યુબ. હવે આમાં કેટલા લીટર પાણી સમાય? તમને ખબર જ છે કે કેટલા લીટર પાણી સમાય? 1 ઘન મીટર, 1 ઘન મીટર અથવા મીટર ક્યુબ. 1 ઘન મીટર એટલે 1000 લીટર, 1000 લીટર. 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર. માટે 135 મીટર ક્યુબ બરાબર 1000 ગુણ્યા 135. 135 ઉપર કેટલા લીટર? લીટર. તો 1,35,000 લીટર. આમ ટાંકીનો, આમ ટાંકીનો 1,35,000 લીટર પાણી સમાય. 1,35,000 લીટર પાણી સમાય. તો આ આપણે બે દાખલા ગણ્યા મિત્રો. હવે આપણે આના સિવાય પ્રશ્ન નંબર 3 કરીએ. આનો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3 કયો કરીએ? અમે પ્રશ્ન નંબર 3 તો તેની ઊંચાઈ શોધો.
L બરાબર 10 મીટર અને પહોળાઈ B બરાબર 8 મીટર અને ઊંચાઈ h શોધવાની છે. અહીંયા તમને ઘનફળ આપ્યું છે 380 લંબન પાસાનું ઘનફળ. લંબન પાસાનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ L ગુણ્યા B ગુણ્યા h એટલે કે 380 ગુણ્યા 10 ગુણ્યા 8 ગુણ્યા h એટલે કે h બરાબર 380 છેદમાં 10 ગુણ્યા બરાબર અહીંયા 2 19 અહીંયા 2 4 એટલે કે 19 ચતુર્થાંશ. 19 કેટલા આવે? ચતુર્થાંશ એટલે કે 19 ચતુર્થાંશ એટલે 14 14 16 4 2 8 4 5 20 મીટર એટલે કે 4.25 મીટર ક્યુબ. મીટર ખાલી મીટર સોરી હો 4. અહીં જો ભાગાકાર કરો ફરીથી બરાબર 14 14 16 ત્રણ હજાર સોરી 4.75 આમ એની ઊંચાઈ આમ લંબન પાસાની ઊંચાઈ આમ લંબન પાસાની ઊંચાઈ એટલા ઊંડાઈ 4.75 મીટર હોય. કેટલી હોય? 4.75 મીટર હોય. તો મિત્રો અહીંયા આપણે આ એપિસોડ પૂર્ણ કર્યો. મેં તમને કહ્યું ઉદાહરણ 11 અને ઉદાહરણ 12 કરવાનું છે અને સાથે સાથે 13.5 ના દાખલો કરીએ છીએ અને પ્રણ કરવાનું છે. થેન્ક યુ મિત્રો.